વીરપુરમાં શરૂ થયેલ અન્ન ક્ષેત્રને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે રામકથાનું આયોજન છે. તેની શરૂઆત આજથી થઈ. આજે રામકથાની પોથી યાત્રા નીકળી હતી, જ્યાં 9 દિવસમાં હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદી સાથે કથાનું રસપાન કરશે. અહીં આ 9 દિવસ ચાલનાર કથામાં તમામ કોમના લોકો પોતાની સેવા આપશે. અહીં અન્ન ક્ષેત્રમાં મુસ્લિમ લોકો પણ સેવા આપનાર છે. વિશ્વભરમાં ભૂખ્યા અને ભોજનની વાત આવે તો સૌરાષ્ટ્રના વીરપુરનું નામ સામે આવે. આ વીરપુરમાં આજથી 200 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા દ્વારા સદાવર્ત શરૂ કરવામાં આવેલ હતું અને તેની સદાવર્તની જ્યોત આજે પણ અવિરત ચાલી રહી છે. સાથે સાથે 20 વર્ષ પહેલા મંદિર દ્વારા અહીં કોઈપણ જાતની ભેટ સોગાદ લેવાનું બંધ કરવામાં આવેલ અને આમ છતાં આજે પણ આ સદાવ્રત અવિરતપણે ચાલે છે. આ અન્નક્ષેત્ર ત્રિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ કથા તારીખ 18/1/2020થી શરૂ કરીને 26/1/2020 સુધી ચાલનાર છે. 9 દિવસ ચાલનાર રામકથામાં હજારો લોકો લાભ લેશે. અહીં આવનાર તમામ ભક્તોને પ્રસાદનો લાભ લેશે. જલારામ બાપા દ્વારા શરૂ કરેલ આ અન્નક્ષેત્રની ઉજવણીમાં દેશ વિદેશથી લોકો આવીને લાભ લેશે. આજે આ રામકથાની શરૂઆત પોથી યાત્રાથી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જલારામ અને રામભક્તો ઉમટી પડ્યા હતા. પોથી યાત્રા વીરપુરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી અને લોકોએ પોથી યાત્રામાં રાસ ગરબા અને જલારામ બાપાના ભજનો સાથે ઉત્સવની ઉજવણી કરતા પોથી યાત્રા કરી હતી. દેને ટુકડા ભલા લેને હરિકા નામના ઘોષ સાથે વીરપુરમાં રામકથા સાથે અન્નક્ષેત્ર પણ શરૂ થયેલ છે. અહીં 9 દિવસ સુધી તમામ આવનાર ભક્તોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમામ કામના લોકો પોતાના શક્તિ પ્રમાણે સેવા આપશે. જેમાં વીરપુરના મુસ્લિમ સમાજના લોકો પણ આ 9 દિવસ દરમિયાન અન્નક્ષેત્રના રસોડામાં 100થી પણ વધારે લોકો સેવા આપશે. 200 વર્ષથી ચાલતા અન્નક્ષેત્રની ઉજવણીનો લાભ લેવા માટે અહીં આજથી જ લોકો અને ભક્તો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને રામકથાને પ્રસાદ લેવા સાથે આ ઉત્સવનો ઉજવવા થનગની રહેલા છે. રામ નામ મેં લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું શ્રી જય 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 જલારામ. આજે પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખેથી વીરપુર ધામ જલારામ બાપાના 200 વર્ષ અન્નક્ષેત્રને પૂર્ણ થયા અને 20 વર્ષ દાન ન સ્વીકારવાના નિર્ણયને 20 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે અહીંયા જલારામ વીરપુર ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખેથી આજે કથાનું જે આયોજન થઈ રહ્યું છે, સૌ દેશ વિદેશથી હરિભક્તો આવ્યા છે અને આજે સવારે જે પ્રારંભ થયો એમાં 20,000થી વધુ બ્રહ્મદેવતાઓ અને બ્રહ્મચોર્યાસીથી પૂજ્ય બાપુ અને રઘુરામ બાપાના સાનિધ્યમાં અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉજવણી બાપાના 200 વર્ષની પૂરી થાય છે અને ફૂલ અન્નક્ષેત્ર બાપુએ જ્યારે ચાલુ કર્યા બાપાએ એના 200 વર્ષ પૂરા થાય છે અને ભવ્ય આયોજન છે. અન્નક્ષેત્ર રોટલો બાપુનો મોટો રોટલો છે અને આ વિશે આમાં કંઈ કહેવા પણ જ નથી. ભાઈ રાજકોટમાં ઠીક છે પણ આખા વિશ્વમાં બાપુએ ડંકો વગાડ્યો છે એટલે બાપાના કાંઈ સાનિધ્યમાં કંઈ કહેવા પણ જ ન હોય. કારણ કે આ તો બાપાનો રોટલો છે. વીરપુરની જગ્યા એટલે મોટા મોટી જગ્યા છે, પરંતુ 20 વર્ષથી અહીંયા 1 રૂપિયો પણ દાન લેવામાં આવતો નથી. 200 વર્ષ આયોજન વિશે તો આખું અમારું છે ને, અમારા લીડર છે ભરતભાઈ, એની આગેવાની હેઠળ જ આ બધું કરીએ છીએ અને ઘણા વખતથી આ બધો પ્લાન કરીને તૈયાર કરીને બધું રાખ્યું હતું. અને બસ અમારી તો ભાવના એ જ છે કે આ બાપાનો જે સૂત્ર છે ભજન અને ભોજન એ અહીંયા થાય 9 દિવસ અને મજા આવે, બધાને આનંદ કરે. એ જ રોજના એવરેજ 20,000-25,000 માણસો 20-25,000 જમે એવી ગણતરી છે એવરેજ. હવે એ એમાં ક્યાં દિવસે કેટલા એ તો નક્કી ન હોઈ શકે ને.